તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર, અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ નાઇન વિથ જીગર. પ્રાઇમ નાઇનમાં આજે અમે શિક્ષણના ક્ષેત્રમાં આવેલા એક પોઝિટિવ ચેન્જની વાત કરીશું. તમારા સંતાનોના શિક્ષણની વાત છે. અમે તમને જણાવીશું કે શા માટે ખાનગી નહીં પણ સરકારી શાળાઓ જ સારી છે. સરકારી સ્કૂલોમાં શિક્ષણના કથળતા જતા સ્તર અંગે વધતી જતી ચિંતાઓ વચ્ચે હમણાં જ એક સરસ સમાચાર વાંચવા મળ્યા. આ સમાચાર કવિ દુલા કાગ પ્રાથમિક શાળા વિશે છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કવિ દુલા કાગ પ્રાથમિક શાળા અત્યારે ચર્ચાના કેન્દ્રસ્થાને છે, અને ચર્ચાના કેન્દ્રસ્થાને રહેવાના કારણો પણ છે. આ શાળાની તમામ બેઠકો ફૂલ થઈ ગઈ છે. 160 વિદ્યાર્થીઓ હજુ પણ વેઇટિંગના લિસ્ટમાં છે કે અમારો નંબર આવે અને એમને આ શાળામાં એડમિશન મળે. ક્લાસમાં બેસવાની જગ્યા નથી. સામાન્ય રીતે એક ક્લાસમાં 55-60 વિદ્યાર્થી હોય. સ્કૂલના દરેક ક્લાસમાં 120 વિદ્યાર્થીઓ. સામાન્ય રીતે સરકારી સ્કૂલોમાં કોઈ ભણવાનું પસંદ કરે પણ એક સરકારી સ્કૂલમાં એડમિશન માટે વેઇટિંગ લિસ્ટ હોય એ સુખદ આશ્ચર્ય કહેવાય. રસપ્રદ વાત એ છે કે આ માત્ર એક સ્કૂલની વાત નથી પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અંગ્રેજી માધ્યમની તમામ સ્કૂલોમાં આ સ્થિતિ છે. વડોદરા કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજથી 7 વર્ષ પહેલાં શિક્ષણ સમિતિની પહેલી અંગ્રેજી માધ્યમની સ્કૂલ શરૂ કરવામાં આવી હતી. ડિમાન્ડમાં આ સરકારી શાળાઓ કેવી રીતે આવી એ પહેલાં સમજ. વર્ષ 2016-17માં છાણીમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્કૂલમાં આ શરૂઆત થઈ. હવે આ સ્કૂલમાં અંગ્રેજી માધ્યમનું શિક્ષણ શરૂ કરવામાં આવ્યું. 2022 સુધીમાં તબક્કાવાર છાણી વિસ્તારની કેટલીક સ્કૂલોમાં અંગ્રેજી માધ્યમનો પ્રારંભ થયો. સ્કૂલોમાં ચાણક્ય, કવિ દુલા કાગ સ્કૂલ અને પ્રમુખ સ્વામી મહારાજ સ્કૂલ સામેલ છે. 4 સ્કૂલમાં કોલ મળીને 3500 જેટલા વિદ્યાર્થીઓ છે. લગભગ 1700 જેટલું વેઇટિંગ લિસ્ટ આ શાળામાં પણ છે. અંગ્રેજી માધ્યમ તરફ વાલીઓના ઝુકાવને જોતા નવા શૈક્ષણિક સત્રથી અંગ્રેજી માધ્યમની વધુ 4 સ્કૂલો શરૂ કરાઈ છે. તેથી વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અંગ્રેજી માધ્યમની સ્કૂલની સંખ્યા વધીને 8 થઈ છે. આમ છતાં વેઇટિંગ લિસ્ટ ઘટ્યું નથી. વડોદરા જેવી જ સ્થિતિ સુરતમાં પણ થઈ રહી છે. સુરતમાં શિક્ષણની સુરત બદલાઈ ગઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક અંગ્રેજી માધ્યમની 9 જેટલી શાળાઓ છે. આ શાળાઓમાં 3500 વિદ્યાર્થીઓની ક્ષમતા છે. દર વર્ષે 6000થી વધુ ફોર્મ ભરાય છે અને વેઇટિંગ લિસ્ટમાં 2000થી 3000 વિદ્યાર્થીઓ છે. શાળાઓમાં એડમિશન માટે કરવો પડે છે ડ્રો, અને ડ્રોમાં જેનો નંબર લાગે એને મળે છે સરકારી શાળામાં એડમિશન. સામાન્ય રીતે સરકારી સ્કૂલોમાં ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ ભણે એવું મનાય છે, પણ સુરતની સ્કૂલોમાં સામાન્ય અને ગરીબ વર્ગની સાથે શ્રીમંત પરિવારના બાળકો પણ ભણે છે, અને આ શાળાઓમાં ડ્રો લગભગ 10-15 દિવસ પછી થવાનો હોય છે, અને એ પહેલાં ફોર્મ ભરવાની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે. જોકે મોટાભાગની સ્કૂલોમાં પહેલા દિવસે જેટલી બેઠક હોય એટલા ફોર્મ ભરાઈ ગયા છે. સુરતમાં શિક્ષણની સુરત બદલાઈ રહી છે એના કારણો પણ સમજો. ઉત્તરાયણની સરકારી શાળાઓમાં પ્રવેશ માટે પડાપડી થઈ રહી છે. મોટા વરાછાની સ્કૂલોમાં પણ એવી સ્થિતિ. પ્રમુખ સ્વામી સ્કૂલમાં એડમિશન માટે વાલીઓની લાંબી લાઈનો લાગે છે. વાલીઓમાં ઉચ્ચ અધિકારીઓથી માંડીને ડોક્ટર્સ પણ સામેલ છે. એન્જિનિયર અને સીએ સહિતના પ્રોફેશનલ્સને પણ સરકારી શાળામાં રસ પડ્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં વિદ્યાર્થીઓની ઘટ, ઘણી બધી સ્કૂલો બંધ કરવાની ફરજ પણ પડી. સુરતમાં સરકારી સ્કૂલોની બોલબાલા અહીં વધી છે. સવાલ એ થાય કે આવું થવા પાછળનું કારણ શું?
ગુજરાતના બીજા શહેરો અને વિસ્તારોમાં પણ આ સ્થિતિ છે. ગુજરાતમાં 100 કરતાં વધારે સરકારી સ્કૂલોમાં એડમિશન માટે પડાપડી એક સમયે વાલીઓ સરકારી સ્કૂલોના નામથી જ ભડકતા હતા. સરકારી સ્કૂલોમાં તો છોકરાને ભણાવતા હશે એવી ટીકા પણ થતી હતી. પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓ ખાનગી શાળામાં પ્રવેશ મેળવવા માટે પ્રયાસ કરતા, જે જ્ઞાન અને સંસ્કારોની સાથે અદ્યતન સુવિધા ખાનગી શાળાઓમાં મળે છે તે સરકારી શાળાઓમાં પણ હવે મળતી નથી એવી માનસિકતા લોકોની અત્યાર સુધી હતી. આ કારણે ખાનગી સ્કૂલોમાં એડમિશન માટે વધારે રકમનું ડોનેશન અપાતું. હવે જબરદસ્ત પરિવર્તન આવ્યું છે અને લોકો સરકારી સ્કૂલો તરફ વળી રહ્યા છે. હવે સરકારી શાળાઓ ખાનગી શાળાઓને ટક્કર આપી રહી છે. હજુએ વાલીઓ પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે ખાનગી શાળાઓની બહાર એડમિશન માટે મોટી લાઇનોમાં જોવા મળી રહ્યા છે, પણ સાથે સાથે સરકારી સ્કૂલોમાં પણ લાઇનો લાગે છે એ મોટી વાત છે. આ પરિવર્તન સુખદ છે અને આ પરિવર્તન કેમ આવ્યું એ સમજવાની પણ જરૂર છે. કારણ કે અહીં તેના 4 મુખ્ય કારણો છે. પહેલું કારણ એ કે ખાનગી સ્કૂલોનું બેફામ ઊંચું ફી ધોરણ એ સૌથી પહેલાં ઝટકો આપે છે. બીજું કારણ છે કે ખાનગી સ્કૂલોની મનમાની અને દાદાગીરી પણ કેટલાક કિસ્સાઓમાં વધતી જોવા મળે છે. ત્રીજું કારણ એ છે કે શિક્ષણમાં શું મહત્ત્વનું છે એ અંગે વાલીઓમાં જાગૃતિ. અને ચોથું કારણ, સરકારી સ્કૂલોના શિક્ષણમાં થઈ રહેલો ધરખમ સુધારો. હવે આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈએ તો શહેરોમાં મધ્યમવર્ગીય લોકોની મોટાભાગની કમાણી છોકરાને ભણાવવામાં જાય છે. હવે સરકારી સ્કૂલોનો વિકલ્પ મળ્યો તો લોકો એ તરફ વળી રહ્યા છે. સરકારી સ્કૂલ કેમ સારી એ પણ સમજો. સરકારી સ્કૂલોમાં ફીના મામલે બિલકુલ રાહત મળતી રહે છે. સરકારી સ્કૂલોમાં મફત શિક્ષણ પણ મળે છે. સત્ર ફી અત્યંત સામાન્ય છે. મધ્યાહન ભોજન યોજના હેઠળ તમામ 100% બાળકો સ્કૂલમાં જ જમે છે. યુનિફોર્મ, સ્કૂલ બેગ, તમામ પ્રકારની સ્ટેશનરી સરકાર તરફથી મળે છે, એટલે બધી જ રાહત. હવે વાલીઓ પોતાના બાળકના ભવિષ્યમાં ઉજ્જવળ શેમાં છે અને કઈ રીતે તેનો પાયો મજબૂત કરી શકાશે પહેલાં જુએ છે. અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો વાલીઓનો ક્રેઝ એ છે કે સારી બાબત છે, કેમ કે અત્યારે નોલેજ અંગ્રેજી ભાષામાં જ મળે છે. આ સિવાય સરકારી સ્કૂલોના શિક્ષણમાં ધરખમ સુધારો થઈ રહ્યો છે એ સૌથી મોટું કારણ છે. અત્યારે જે સરકારી સ્કૂલો ખાનગી સ્કૂલોને ટક્કર આપે છે તેમાં એક વાત કોમન છે, અને આ વાત કોમન કઈ છે એ પણ સમજો. અત્યાધુનિક સ્માર્ટ બોર્ડ સહિતની તમામ પ્રકારની સુવિધા હવે સરકારી શાળાઓમાં પણ મળે છે. કમિટેડ સ્ટાફ અને શિક્ષણ માટે જરૂરી તમામ સવલતો. પ્રાઇવેટ શાળા કરતાં મળે છે સારું શિક્ષણ. સરકારી શાળાઓ અંગેની જૂની માન્યતાઓ હવે તૂટી રહી છે. વાલીઓ પણ જાગૃત થયા છે. શિક્ષણની ગુણવત્તા પણ સારી છે. એક નાનું ઉદાહરણ સમજીએ કે જે સરકારી શાળામાં તમે પહેલા ધોરણથી છેક 12મા ધોરણ સુધી ભણતા હો અને જ્યારે તમે 12મા ધોરણમાં આવો ત્યારે પહેલા ધોરણના શિક્ષણ પણ તમને શિક્ષક તમને એ જ શાળામાં મળે છે. એટલે શિક્ષણનો પાયો કેવી રીતે મજબૂત થઈને જે એક ઇમારત શિક્ષણની બને છે એમાં એક ખૂબ મહત્ત્વનું પાસું આ સરકારી શાળાનું શિક્ષણ પણ છે. અને હવે ધીરે ધીરે વાલીઓને પણ એ સમજાઈ રહ્યું છે. પણ સરકારી શાળાની સામે ખાનગી શાળાઓ કેવી રીતે પોતાની મનમાની ચલાવે છે તેના વિશે કરીશું વાત એક નાના બ્રેક બાદ. સરકારી શાળાના શિક્ષણની વાત કરી પણ ખાનગી શાળાઓ 15,000થી લઈને 4,00,000 સુધી વાર્ષિક ફી લે છે. જે સુવિધા આપે છે તે હાલ સરકારી શાળાઓમાં ઉપલબ્ધ છે. ખાનગી સ્કૂલોમાંથી મોટાભાગની સ્કૂલોમાં ઓછા પગારના અને ઓછી લાયકાત ધરાવતા શિક્ષકો હોય છે, જ્યારે સરકારી શાળામાં બાળકોને અભ્યાસ કરાવતા શિક્ષકો પણ બીએડ પાસ હોવાથી વિદ્યાર્થીઓમાં શિક્ષણનું સિંચન સારી રીતે કરે છે. હવે સરકારી સ્કૂલ કેમ સારી એની આપણે વાત કરતા હતા. ગુજરાતીઓમાં સંસ્કાર અને સિંચન તરફ સભાનતા વધી છે.
સરકારી શાળાઓમાં શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું પણ સિંચન કરાય છે. પશ્ચિમના વિચારોના બદલે ભારતીય વિચારો અપાય અને બાળકના જન્મદિવસની કેક નહીં પણ ધાર્મિક કાર્યક્રમો દ્વારા ઉજવણી કરાય છે. સરકારી શાળાઓના પરિસરમાં એક પરિવારની જેમ કાર્યક્રમ કરાય છે. શિક્ષકો પર ઘર જેવું વાતાવરણ પૂરું પાડી બાળકોને અભ્યાસ કરાવે છે, એટલે બાળકને શાળાએ જવાનું વધારે પસંદ આવે છે. ખાનગી સ્કૂલોની ફીની વાત કરી લઈએ. અત્યારે ભારતમાં શિક્ષણ ધંધો બની ગયો છે અને છોકરાઓના ભણવા પાછળ ધૂમ ખર્ચા કર્યા પછી પણ સારું શિક્ષણ નથી મળતું, એ પણ એક વાસ્તવિકતા છે. અત્યારે જે સ્થિતિ છે તેમાં મોટાભાગની સરકારી સ્કૂલોની હાલત એટલી ખરાબ છે કે લોકોએ પોતાના છોકરાને ખાનગી સ્કૂલોમાં ભણાવવા પડે છે. ખાનગી શાળાની જેમ જ તમામ પ્રકારની અદ્યતન સુવિધાઓની સાથે સંસ્કારોનું પણ સિંચન કરવામાં આવે છે. તેનાથી પ્રભાવિત થઈ વાલીઓ ખાનગી શાળાના બદલે પોતાના બાળકને હવે સરકારી શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે. આ એક સારી પહેલ છે. એ જોતાં સમાજ અને સરકાર બંને મળીને આ પહેલને આગળ ધપાવે એ જરૂરી છે. આ પહેલને મજબૂત કરવા માટે, સરકારી શાળાઓનું સ્તર સુધારવા માટે સમાજ અને સરકાર બંને પ્રયાસ કરે તો શિક્ષણમાં મોટી ક્રાંતિ આવી જાય. ગુજરાત સરકારી સ્કૂલોમાં સુધારો કરવાની ઝુંબેશ ચાલુ રાખે તો સ્થિતિ સુધારી શકાય એમ છે. પણ આ બધાની વચ્ચે ખાનગી સ્કૂલોના નિયમોને પણ સમજવા જેવા છે. ખાનગી સ્કૂલો દ્વારા લેવાય છે લોકોની મજબૂરીનો લાભ. ટ્યુશન ફી, સત્ર ફી, કોશ મની ડિપોઝિટ, સ્પોર્ટ ફી, લાઇબ્રેરી સહિત અનેક ફી વર્ષ દરમિયાન વસૂલવામાં આવે છે. મધ્યમ સ્તરની ખાનગી સ્કૂલમાં પહેલા ધોરણથી જ ફી મિનિમમ 50,000 રૂપિયા હોય છે. એકવાર ફી લીધા પછી ઇતર પ્રવૃત્તિના નામે પણ ફીની વસૂલાત કરવામાં આવે છે. ખાનગી સ્કૂલોની મનમાની અને દાદાગીરી પણ બહુ છે. ખાનગી સ્કૂલો વિદ્યાર્થીઓ એડમિશન લે એના પછી પુસ્તકોથી માંડીને જૂતા સુધીનું બધું ચોક્કસ જગ્યાએથી જ લેવું પડે, તેથી તેમની અહીં મનમાની ચાલે છે અને વાલીઓ મજબૂરીવશ થઈને એ જગ્યાએથી વસ્તુ પણ ખરીદે છે અને એટલા જ માટે ખાનગી સ્કૂલો સામેથી લોકોનું મોહભંગ કેમ થઈ રહ્યો છે. સ્કૂલ જે સ્ટોર નક્કી કર્યા હોય એના ભાવ બજાર ભાવ કરતાં વધારે, સ્કૂલ કે સંચાલકનું કમિશન ઉમેરાય એવા પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. કોસ્ટ મની ડિપોઝિટ સહિતના નાણાં ઉઘરાવાય છે. બાળક સ્કૂલમાં ભણે ત્યાં સુધી સંચાલક એ રૂપિયાની કરે છે ઉપયોગ. એન્યુઅલ ડેમાં પરફોર્મન્સ માટે ચોક્કસ દુકાનેથી ડ્રેસ ભાડે લાવવાનો હોય છે. સ્કૂલની પિકનિક કે ટ્રીપમાં ફરજિયાત જવાનું હોય છે. સ્કૂલની બસનો જ આવવા જવા માટે ઉપયોગ કરવો પડે. આવી શરતો લઈને રીતસરની મનમાની અને દાદાગીરી પણ કેટલાક કિસ્સાઓમાં કરાતી હોય છે, પણ વાલીઓ ત્યાં ભણાવતા પણ હોય છે. આ દાદાગીરી અને મનમાનીના કારણે વાલીઓ આર્થિક રીતે લૂંટાય છે, પણ શિક્ષણમાં ક્યાંય પોતાનું સંતાન પાછળ ન રહી જાય એટલે ત્યાં પણ એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને એ જગ્યાએ ભણાવે છે. શિક્ષણમાં શું મહત્ત્વનું છે એ અંગે વાલીઓમાં જાગૃતિ પણ વધી છે. પહેલાં લોકો મોટી સ્કૂલના નામથી અંજાઈ જતા હતા, હવે સ્થિતિ રહી નથી એટલે ધીરે ધીરે બદલાવ આવી રહ્યું છે, પણ બદલાવ આવતા થોડું હજુ પણ સમય લાગશે. વાલીઓ દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરી હતી કે તગડી ફી વસૂલતી ખાનગી શાળાઓના શિક્ષણની ગુણવત્તા ચકાસવા માટે કમિટીની રચના કરવામાં આવી. શિક્ષણની ચકાસણી માટે દર વર્ષે ઇન્સ્પેક્શન થાય જેથી વિદ્યાર્થીને ટ્યુશનમાં ન જવું પડે અને શિક્ષણની ગુણવત્તા સારી થાય. કમનસીબે આવું કશું થયું નથી. ગુજરાત સરકારે ખાનગી શાળાઓ માટે ફીના ધોરણો નક્કી કર્યા. એ સિવાય બીજી જાત જાતની ફી લેવાય છે અને સરકારની કોઈ અંકુશ ન હોવાનું જણાય છે. ખાનગી શાળાઓ વિધેયકની મર્યાદામાં રહીને સત્ર ફી લે છે, પણ આ ફીની પહોંચ આપી દીધા પછી અન્ય રીતે ફી ઉઘરાવવાનું ચાલુ છે, તેથી કાયદાનો કોઈ મતલબ રહેતો નથી. ગુજરાત સરકારે 2017માં બેફામ ફી ઉઘરાવતી ખાનગી શાળાઓ માટેનું ફીનું માળખું નક્કી કરતો કાયદો બનાવીને ખાનગી સ્કૂલો પર લગામ કસીને લોકોને રાહત આપવા માટે પ્રશંસનીય પ્રયત્નો કર્યા હતા. જોકે ઘણા ખરા અંશે આ કાયદાનો ઉદ્દેશ પાર પડ્યો નથી. આ કાયદાનો અમલ 2017ના જૂનથી જ શરૂ થઈ ગયો હતો, પણ છેલ્લા 7 વર્ષમાં સ્થિતિમાં બહુ સુધારો થયો નથી. ખાનગી શાળા સંચાલકોની મનમાની હજુ યથાવત છે.
રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવાયેલા ફી નિયમન કાયદાની વિરુદ્ધ રાજ્યની સ્કૂલોના સંચાલકો હાઈકોર્ટ અને બાદમાં સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. સ્કૂલ સંચાલકોએ શાળા ફી નિયમન કાયદાનો સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો. પછી 2018માં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો. અદાલતે શું ચુકાદો આપ્યો હતો એ પણ અમે તમને જણાવીશું, જેથી આપને ખ્યાલ આવે. હવે આ ચુકાદાની ખાસ વાતો કઈ હતી? ખાનગી શાળાઓ વધારાની સુવિધાઓના નામે ફી વધારીને લઈ શકે. ખાનગી શાળાઓની ફી પર નિયંત્રણ માટે રાજ્ય સરકારને કાયદો ઘડવાનો અધિકાર છે. આ ઉપરાંત શાળા સંચાલકો અને સરકાર સાથે બેસીને ચર્ચા કરે, શિક્ષણની સુવિધા વધુ આપે તે શાળાએ ફી વધુ લઈ શકે, સરકારને નવી ફી કમિટી અને નવી ફી મર્યાદા નક્કી કરવાનો આદેશ પણ હતો. ફી નિયમન જે કાયદા બાદ રચવામાં આવેલી ફી નિયમન કમિટીએ વિવિધ સ્કૂલોની પ્રોવિઝનલ ફી જાહેર કરી અને એ ખૂબ જ ઊંચી હોવાના કારણે વાલીઓમાં રોષ છે. વાલી મંડળ તરફથી વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે શાળા સંચાલકો જેટલી ફી માગી છે તે ફી કમિટીએ મંજૂરી કરી દીધી છે અને વાલીઓ સાથે છેતરપિંડી કરી છે. ગુજરાત સરકારે આ કાયદો બનાવ્યો ત્યારે એલાન કર્યું કે ફીનું માળખું નક્કી કરતા વિધેયક અંગેનું જાહેરનામું બહાર પડે ત્યારે માત્ર સત્ર ફી જ નહીં, ટ્યુશન ફી, અન્ય ફી બાબતે પણ ફીની મર્યાદા નક્કી કરતા નિયમો જાહેર કરાશે. ગુજરાત સરકારની જાહેરાત શું હતી એ પણ જો. શાળા સંચાલકો વધારાનો એક પણ રૂપિયાની ઉઘરાણી કરી શકશે નહીં. તમામ શાળાઓએ બેંક એકાઉન્ટ નંબર જાહેર કરવો પડશે. વિદ્યાર્થીએ બેંકમાં ડાયરેક્ટ ફી જમા કરાવવાની રહેશે. રોકડના તમામ વ્યવહાર બંધ થશે. સંચાલકો વિરુદ્ધ ફરિયાદ કરાવી શકશે. વાલીઓ જિલ્લા શિક્ષણ અધિકારી પાસે તેમની ફરિયાદ રજૂ કરી શકશે. વાલીઓએ ફરિયાદ નોંધાવવા શિક્ષણ અધિકારી પાસે જવું અને કચેરીના ધક્કા નહીં ખાવા પડે. હેલ્પલાઇન નંબર જાહેર કરવાની ખાતરી પણ આપવામાં આવી હતી. હેલ્પલાઇન પર માત્ર એક ફોન કોલથી જ ફરિયાદ નોંધાવી શકાય. પણ શું આ બધું થાય છે? અત્યારે રાજ્યમાં શહેરી વિસ્તારો જ નહીં પણ ગ્રામીણ વિસ્તારોમાં પણ સૌથી મહત્વની સમસ્યા ખાનગી સ્કૂલોની ફીસ છે. શહેરોમાં તો મધ્યમ વર્ગીય લોકોની મોટાભાગની કમાણી છોકરાને ભણાવવામાં જાય છે અને ગ્રામીણ વિસ્તારોમાં તો સ્થિતિ બહુ સારી નથી. ત્યારે એમાં રાહત મળે તેવી અપેક્ષા સૌને છે. આ જ રીતે બીજેપી સરકારે સ્કૂલ સંચાલકોને જરૂરી છે, પણ સરકારી સ્કૂલોને વધારે સક્ષમ બનાવાય એ તો શ્રેષ્ઠ વિકલ્પ છે. રાજ્ય સરકાર એ દિશામાં હજુ પણ ઘણું બધું કામ કરી શકે છે. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સરકારે સરકારી સ્કૂલોને સુધારવા માટે ચલાવેલી ઝુંબેશના પરિણામ મળ્યા છે. દિલ્હીની સ્કૂલો અત્યારે દેશભરની સરકારી સ્કૂલો માટે એક રોલ મોડલ બનાય છે. માત્ર રાજ્ય સરકારના કરવાથી કશું નહીં થાય, સમાજે પણ એકજૂટ થવું પડશે. ખાનગી સંસ્થાઓ અને કોર્પોરેટ કંપનીઓ આગળ આવે તો શિક્ષણનું સ્તર સુધરી શકે છે. હજુ પણ જ્ઞાતિઓ કે ધાર્મિક સંસ્થાઓ સરકારી સ્કૂલોને દત્તક લઈ શકે છે. સંસ્થાઓ સ્કૂલોના સવલતો સુધારવાના યોગદાન આપી શકે છે. કોર્પોરેટ કંપનીઓ યોગદાન આપે તો સૌના સહિયારા સાથથી શિક્ષણની દિશા બદલાઈ શકે છે. કોર્પોરેટ કંપનીઓએ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે દર વર્ષે ચોક્કસ રકમ સામાજિક કાર્યો કરવા પાછળ ખર્ચવાની હોય છે. આ સરકારી સ્કૂલોને અત્યાધુનિક સવલતો આપવા પાછળ ખર્ચી શકાય. ગુજરાતમાં 18,000થી વધારે ગામડા છે અને એમાં મોટાભાગની સરકારી સ્કૂલોની હાલત ખરાબ છે. જો કે ગુજરાતમાં ઘણી કંપનીઓ એવી છે જે એક સાથે 100-100 સ્કૂલોને દત્તક લઈ શકે. ધાર્મિક સંસ્થાઓ પણ 100-100 સ્કૂલોને દત્તક લઈને તેમની કાયાપલટ કરી શકે તેમ છે. ગુજરાતમાં હજારો કંપનીઓ અને સંસ્થાઓ છે, એ બધા પહેલ કરે તો શિક્ષણની કાયાપલટ કરવી જરાય અઘરી નથી. આ કામ થાય તો ગુજરાતના શિક્ષણનું સ્તર ચોક્કસ ઊંચું આવી જાય અને સામાન્ય લોકોને બહુ મોટી રાહત પણ મળે. એટલે શિક્ષણનું સ્તર સુધારવું હશે તો સૌના સહિયારા સાથથી જ આ સંકલ્પ સુધી પહોંચી શકાશે. શરૂઆત સારા શિક્ષણની થઈ ગઈ છે અને ખાનગી શાળાઓ પ્રત્યેનો મોહ પણ ભંગ થયો છે, એટલે સરકારી શાળાઓનું મહત્ત્વ પણ હવે પહેલાંની જેમ વધી રહ્યું છે. પ્રાઇમ 9માં સમય થયો છે વધુ એક બ્રેકનું. બ્રેક બાદ વાત કરીશું
વિકસતા ભારતની.